ओम नमो नारायण। हूँ अरुणाबेन पी गोस्वामी सूरत थी तमारो स्वागत करूँ छू अरुष किचन में। आज आप बनावशू रताड़ू पूरी। रताड़ू पूरी बनावा माटे आपणे आ एक रताड़ू लीधु छे जे आ रीतनुं आवे छे। आमां अलग अलग साइजना आवे छे तो आपणे आ एक लीधुं छे। आ अंदर पर्पल कलरनुं होय छे आ रीतनुं गुलाबी। तो आ एक आपणे रताड़ू लीधुं छे आने आपणे धोई नाखू छे ने बे कप आपणे चणानो लोट लीधो छे। एक ચમચી આપણે આખા તીખા લીધા છે અને એક ચમચી આપણે આખા ધાણા લીધા છે। એક ચમચી આપણે ઈનો લીધો છે જે નોર્મલ રેગ્યુલર સાઇઝ આવે એ મીઠું જોશે આપણે સ્વાદ પ્રમાણે। ને થોડાક આપણે આ વાટેલા લાલ મરચાં લીધા છે સૂકા અને બે આપણે લીલા મરચાં લીધા છે એને આપણે આ રીતે ઝીણા સુધારી લીધા છે અને એક આદુનો ટુકડો આપણે આ રીતે છીણી લીધો છે। તેલ જોશે આપણે તળવા માટે અને પાણી જોશે। તો પહેલાં આપણે આ રતાળુંને ઉપરથી છાલ કાઢી નાખશું અને આપણે આ બધી છાલ આપણે ચાકુથી આ રીતે કાઢી નાખશું। બે ટુકડા કરીને કરવું હોય તો એ રીતે આપણે કરી શકીએ। આ રીતે આપણે આ રીતનું હોય છે રતાળું તો આને આપણે છાલ કાઢી લેવું। આ આપણે બધામાંથી છાલ આ રીતે કાઢી લીધી છે હવે આમાંથી આપણે ચિપ્સ કરવાની છે। તો જો તમારે હાથથી કરવી હોય તો ચાકુથી આ રીતે કરી શકીએ આપણે મીડિયમ એમ ચાકુથી ઇઝીથી થઈ જાય આ રીતે બહુ જાડી નહીં અને બહુ પાતળી નહીં એવી એમ આ રીતની આપણે કરવાની। તો આને આપણે ડીશમાં રાખી દઈએ અને આ રીતનું મશીન આવે એમાં કરવી હોય તો એમાં પણ કરી શકીએ એમ। આપણે ચિપ્સ પાડવાનું જે મશીન હોય છે આપણે લગભગ બધાના ઘરમાં હોય જ છે આપણે બટેટાની પતરી કરતા હોય તો આમાંય આપણે આ રીતે કરી શકીએ। એમાંય આપણે આ રીતે સરસ થઈ જાય એમ એમાં થોડીક પાતળી થાય આ રીતની। અને આ મોટું છે તો એને આપણે બે ભાગ કરીને કરશું એમ આ રીતે તો એમાં એ રીતની અલગ અલગ શેપમાં થાય એમ આમાં આપણે એ રીતે પાડી લેવું। તો બધી ચિપ્સ આપણે આ રીતે બનાવી લેવું। આપણે રતાળુંમાંથી આ રીતે ચિપ્સ બનાવી લીધી છે હવે આપણે આ જે તીખા છે એને આપણે આમાં ખાંડી લેવું કેમ કે આપણે અધકચરા ખાંડવાના છે બે તો બેને આપણે ખાંડી લેવું થોડું થોડું આખું રહે એવું એમ। આ રીતે આપણે અધકચરા વાટવાના છે એમ આ રીતનું આને આપણે કાઢી લેવું। હવે આપણે ખીરું તૈયાર કરી લઉં આ ચણાનો લોટ છે એ આપણે આમાં ચારી લઉં। બધો લોટ આપણે ચારી લઉં લોટ આપણે બધો ચારી લીધો છે એમાં હવે આપણે બધા મસાલા નાખશું તો આ લાલ મરચાં વાટેલા એ નાખશું અને લીલા મરચાં નાખશું ને આદું નાખશું ને મીઠું થોડુંક નાખશું અને આ આપણે વાટ્યું એ અડધું નાખશું અડધું આપણે ઉપરથી લગાવશું। હવે આપણે બધું મિક્સ કરી લેવું હવે થોડું પાણી નાખી થોડું થોડું નાખતું જવાનું નાનું આપણે ખીરું બનાવશું। આ એક કપ ભર્યો છે આપણે જરૂર પ્રમાણે પાણી નાખવાનું જે રીતનું આપણે બટેટા વડાનું કરીએ એવું ખીરું બનાવવાનું છે આનું।
હજી આપણે થોડુંક પાણી જોઈએ, એક કપ આપણે નાખ્યું છે. આ રીતનું આપણે જોઈએ ખીરું. આને હવે સાઈડમાં રાખી દેહું અને આને તળવા માટે આપણે તેલ મૂકી દેહું. આને આપણે તેલ ગરમ મૂકી દેહું. હવે આપણે તેલ એકવાર જોઈ લેહું. તેલ આપણું ગરમ થઈ ગયું છે. આને આપણે પહેલાં ખાલી થોડીક વાર એમનેમ તેલમાં આપણે તળી લેહું એટલે એની જે આમ ચીકાશ હોય એ ચીકાશ નીકળી જાય એમ, અને પાકી પણ જાય. તો આને આપણે પેલા આ રીતે તળી લેવું. બહુ વધારે વાર તળવાની જરૂર નથી, ખાલી થોડીક જ વાર એમ, ચીકાશ બધી વહી જાય એમ. તમે કાચું કરવું હોય તો એ કરી શકો, પણ આ રીતે થોડુંક ટેસ્ટમાં ફેર પડી જાય એમ. આ રીતનું આપણે તળી લેશું બધું. આ રીતે આપણે તળી લેશું. આમ બહુ નહીં તળાવવા દેવાનું, પણ આ રીતનું આપણે આમ તળી લેશું બધું એટલે ચીકાશ એની વહી જાય એમ. મેઈન એ છે આ રતાળું આપણે બધું તળી લીધું છે આ રીતે. હવે આપણે આ ખીરું છે એમાં આપણે ઈનો નાખી દેવું અને એની ઉપર આપણે થોડુંક પાણી નાખશું. નાને આપણે મિક્સ કરી લેવું. આ રીતે જો ઈનો તમે ના હોય તો મીઠા સોડા પણ નાખી શકો એમ. હવે આમાંથી આપણે બનાવી લેવું. તેલ આપણું ગરમ જ છે તો આ રીતે આપણે એક ચિપ્સ લઈ લેવું. બે રાખવી હોય તો એ રાખી શકીએ, તમારે જાડી કરવી હોય તો આ રીતે. પછી આમાં બોળી દેવાનું આપણે. આમાં લોટ લાગે એટલો આપણે કઠણ લોટ આ રીતનો જોઈએ એમ. આ રીતનો આ રીતે ચોટવો જોઈએ લોટ એમ. એની ઉપર થોડાક આપણે ધાણાને એ વાટ્યા હતા એ નાખવાના આ રીતે. અને આને આપણે તળી લેવાનું તેલમાં આ રીતે. આ રીતનો લોટ જોઈએ આપણે એમ. તો આમાંથી આપણે એ રીતે બનાવી લેવું. એક લેવી હોય તો તમે એક પણ લઈ શકો ને, બે લેવી હોય તો બે પણ લઈ શકો આ રીતે એમ. આ રીતના ને ઉપર થોડાક તીખા ને એ નાખશું અને આને આપણે તળી લેવું. બધા આપણે આ રીતે બનાવી લેવું. આ રીતના આપણે તળી લેવાના એમ. હવે આને આપણે કાઢી લેવું. બધા આપણે રતાળું પૂરી આ રીતે બનાવી લેવું. આટલી રતાળું પૂરી મેં બનાવી લીધી છે, બીજી પછી બનાવીશું એમ, કે આપણે રાખી દઈએ જમવા બે ત્યારે ગરમ ગરમ બનાવી દઈએ એમ. તો આને આપણે સર્વ કરીશું. અને આપણે ટમેટો કેચઅપ સાથે સર્વ કરીશું.
આ એક આપણે કાપીને જોઈ લે હું એક અંદરથી આપણે કે રતાળું કેવું દેખાય અંદર એમ. આ રીતનું તૈયાર છે આપણી રતાળું પૂરી. જો તમને મારી આ રેસીપી પસંદ આવી હોય તેને લાઇક કરજો, શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને બેલ આઇકન દબાવવાનું ના ભૂલતા. કમેન્ટ કરીને કહેજો કે તમને કેવી લાગી આ રતાળું પૂરી.